केशोद 88 विधानसभा हेठळ 96 ગામડા અને કેશોદ શહેરના પ્રચારના પડઘમ થવાની તૈયારીઓ છે ત્યારે તમામ પક્ષો જેટલા મતદારોને રીઝવી શકાય એટલા તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કેશોદ સીટ પર ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ અને આગેવાનો દ્વારા ગામડાનો ચૂંટણી પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી હોય કેશોદ શહેરના મતદારોનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો ગામડાનો પ્રવાસ પૂર્ણ કરી આજે શહેરમાં વેપારીઓને દુકાને દુકાને સંપર્ક આજે શરૂઆત કર્યો છે મારી યારે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો છે અને બધાય જઈ અને દુકાને દુકાને જવા નીકળ્યા છે જેમાં ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર તમામ વેપારીઓને દેવાભાઈએ અંગત મુલાકાત લીધી હતી અને જીત અપાવવા અપીલ કરી હતી તે સમયે વેપારીઓએ હારતોરા કરી પુષ્પવર્ષા કરી હતી મારું નામ છે દિનેશભાઈ ખટારીયા મારી જવાબદારી જૂનાગઢ સાવજ સંઘમાં અને પાર્ટી તરફથી પણ જવાબદારી મળી છે એવી જ રીતે કેશોદ વિધાનસભા વિસ્તારની અંદર આપણા ગુજરાતના પશુપાલન મંત્રી અને આ વિસ્તારના ઉમેદવાર દેવાભાઈ માલમને સીટ ઉપર મને ઇન્ચાર્જ તરીકે ભારતીય જનતા પક્ષે જિલ્લા અને પ્રદેશે મને જવાબદારી સોંપી છે મારી સાથે ભરતભાઈ વડારિયા પણ જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે મિત્રો મારે કહેવું છે કે માંગરોળ અને કેશોદના તમામે તમામ ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ થઈ ગયો છે કેશોદ શહેરી વિસ્તારના એક એક વોર્ડવાઈઝ પણ ગ્રુપ મિટિંગ થઈ છે ત્યારે લોકોનું જે જનસમર્થન જે મળ્યું છે એ આજે ભારતીય જનતા પક્ષની અંદર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર જેમણે વિશ્વાસ કર્યો છે એ બદલ કેશોદની સર્વ જનતાનો ખૂબ આભાર માનું છું પ્રવાસ દરમિયાન પણ અમને ખૂબ પ્રેમ ભૂખ અને લાગણી આપી છે અને જ્યારે હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે રોડ શો કરવા આવ્યા ત્યારે અમારા ઘણા બધા વિરોધીઓ એમાં સારા કામમાં હવનમાં હેડકાવો હોમવાનું કામ કર્યું ત્યારે પણ અમારા સૌ કેશોદની જનતા ગ્રામ્ય વિસ્તારની જનતા અને વેપારી ભાઈઓએ જેમને સાથ સહકાર આપ્યો એ બદલ હંમેશા અમે કેશોદના ઋણી રહેશું અમારું ભારતીય જનતા પક્ષ અને અમારી સરકાર હર હંમેશ કેશોદના ઋણી છીએ અને કેશોદના ઋણી રહેશું કેશોદની તમામ જનતાનો આ તકે હું ખૂબ આભાર માનું છું અને કેશોદની જનતાને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે ભારતીય જનતા પક્ષ અને અમારા સંગઠનના સૌ હોદ્દેદારો નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત તમામે તમામ અમે લોકો ખાતરી આપી છે કે જ્યારે જનતાની જરૂર પડશે ત્યારે અમે મોઢું ફેરવશું નહીં જનતાએ જે પ્રેમ આપ્યો છે એ જ રીતનો અમારું વ્યવહાર વર્તન રહેશે એટલું કહી અને હું આ પત્રકાર મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે જ્યારે જ્યારે વિરોધ પક્ષે અમારા ઉપર આક્ષેપ કર્યા છે તદ્દન નિર્ણય આક્ષેપ છે જ્યારે જ્યારે અમારા ખોટી રીતે અમે તમામે તમામ મિટિંગોની અંદર પણ મંજૂરી લીધી છે અમે જ્યારે કોઈ બાબત આવી છે કોઈ બાબતમાં સરકારશ્રીના અને ચૂંટણી પંચના નિયમ મારીને અમે કામ કર્યું છે સંપૂર્ણપણે સરકાર અને સંગઠનના રીતે પારદર્શક કામ કર્યું છે અધિકારીઓની મર્યાદામાં રહીને કામ કર્યું છે ચૂંટણી પંચની મર્યાદામાં રહીને જ અમે ચૂંટણી પ્રસાર પણ કર્યો છે એટલું હું આપના માધ્યમથી જાહેર જનતાને જણાવવા માગું છું અને ફરીથી કેશોદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું